न्यूज प्लस चैनल ने सीधी बात में आप सबनु स्वागत छे। हूँ छू जीतू भाई पंड्या, टीम अन्नाना सभ्य अने पूर्व आईपीएस अधिकारी किरण बेदी सामे पण हवे विवाद उभो थयो छे। एमनी सामे इंडियन एक्सप्रेसे एक स्टोरी पब्लिश करी छे अने इंडियन एक्सप्रेस नी स्टोरी प्रमाणे किरण बेदीए छेल्ला पांचेक वर्षमां बारेक वखत भारतमां जुदा जुदा स्थळे જ્યારે વ્યાખ્યાન આપવા ગયા ત્યારે જે તે સંસ્થા પાસેથી પૂરેપૂરું હવાઈ ભાડું વસૂલ કર્યું અને તે પણ ફર્સ્ટ ક્લાસનું, એની સામે એમણે ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરી અને એ પણ એમને 75% કન્સેશન મળતું હતું ગેલેન્ટરી એવોર્ડને લીધે, એનો પણ લાભ લીધો। એટલે એમણે 25% ઇકોનોમિક ક્લાસનું ભાડું ચૂકવ્યું અને જે તે સંસ્થાઓ પાસેથી એમણે ફર્સ્ટ ક્લાસનું ભાડું વસૂલ કર્યું, તે પણ પૂરેપૂરું વસૂલ કર્યું। એટલે એક ટીવી ચેનલ પર આંકડા આપતા હતા કે 17,000 રૂપિયા એમણે ખર્ચ્યા વિમાન પ્રવાસ પાછળ અને 71,000 રૂપિયા પેલી સંસ્થા પાસેથી વસૂલ લીધા જેમણે એમને બોલાવ્યા હતા। કિરણ બેદી પણ ટીવી પર આવ્યા ને એમણે કહ્યું કે આ વાત સાચી છે ઇન્ડિયન એક્સપ્રેસની, પણ આ નાણાં મેં વ્યક્તિગત ઉપયોગમાં નથી લીધા, મારી જે એનજીઓ છે એની અંદર મેં જમા કરાવી દીધા છે। આપણા દેશમાં એક તકલીફ છે, જ્યારે કોઈ પણ નેતા હોય, અભિનેતા હોય કે સમાજ સેવક હોય, એમની વિરુદ્ધ કોઈ પણ વાત આવે છે ત્યારે ખેલદિલી પૂર્વક કોઈ પણ વસ્તુનો એ સ્વીકાર નથી કરી શકતા, પોતાની ભૂલ થઈ ગઈ છે એવું કબૂલી લેવાની ભારતમાં કોઈની દાનત નથી। હંમેશા બીજાનો વાંક હોય છે, હંમેશા ગેરસમજ હોય છે, હંમેશા એમણે તો સાચું જ કર્યું છે એવું એમનું કહેવું હોય છે, અને એ જ વાત કિરણ બેદીએ કહી। એમણે કહ્યું કે મેં ક્યાં પર્સનલ આ પૈસા લીધા છે, મેં મારી જે તે સંસ્થામાં જમા કરાવ્યા છે, મારા ટ્રસ્ટમાં જમા કરાવ્યા છે। વાત જો નૈતિકતાની કરીએ તો કિરણ બેદીજીનો ખુલાસો ગળે ઉતરેવો નથી। તમે જ્યારે કિરણ બેદીને કોઈએ પ્રવચન માટે બોલાવ્યા ત્યારે કિરણ બેદી કહી શક્યા હોત કે હું 50,000 રૂપિયા તમને ચાર્જ કરીશ। વડોદરામાં એક અતિ વિદ્વાન લેખક છે, તમે એમને કોઈ પણ આમંત્રણ આપવા જાઓ કે મારા આ સમારંભમાં તમે આવો, એટલે કહે છે કે 10,000 રૂપિયા મારો ચાર્જ થશે, હું 1.5 કલાક માટે આવીશ અને 10,000 રૂપિયા ચાર્જ કરીશ, આનાથી વધારે હું રોકાઈશ પણ નહીં, અને હું આવું એટલે મારું પ્રવચન શરૂ થઈ જવું જોઈએ, અને વધારાના પ્રવચન હોય તો હું નીકળી જાઉં, પછી તમારે જે પ્રવચનો કરાવવા હોય એ કરાવવાના, મારી આગળ 2-4 વક્તાઓ બોલી જાય એ મને કબૂલ નથી। બહુ નિખાલસતાથી કહે છે કે હું 10,000 રૂપિયા ચાર્જ કરીશ। ગમી એમની વાત કે ભાઈ ચોખ્ખે ચોખ્ખી વાત છે કે મારી વિદ્વતાનો મારા ભાષણની કિંમત 10,000 રૂપિયા છે, પણ બેદીજીએ આ નહીં કર્યું। એમણે એમ કીધું કે તમારે જવા આવવાની મને ફર્સ્ટ ક્લાસની ટિકિટ આપવાની અને હું મફત આવીશ, મારો કોઈ ચાર્જ નથી। અને પછી એમણે એમાંથી જે પૈસા બચાવ્યા, આ એક જ ટ્રીપનો હિસાબ એવો છે કે 17,000ની ટિકિટને એમણે 71,000 રૂપિયા વસૂલ્યા, એટલે રાઉન્ડ અબાઉટ કહીએ તો એમણે 52-53,000 રૂપિયા એ સંસ્થા પાસેથી વધારાના લીધા। હવે જે સંસ્થા એમને બોલાવે છે એમાંની મોટા ભાગની એ સંસ્થાઓ પણ ચેરિટેબલ સંસ્થાઓ છે કે જાહેર સામાજિક સંસ્થાઓ છે, તમે એને કશું પણ કહ્યા વગર
એમની પાસેથી વધારાના રૂપિયા લો છો જેનો તમે કોઈ ખુલાસો નથી કરતા, અને પછી એ પૈસા તમારી સંસ્થામાં જમા કરાવ્યો છો, તો આ પણ એક જાતની સૂક્ષ્મ છેતરપિંડી છે. તમે પેલી સંસ્થાને છેતરી છે, પેલી સંસ્થાને તમે એવો અહેસાસ કરાવ્યો છે કે જુઓ કેટલા સામાન્ય સાદા વ્યક્તિ છે, કેટલા નિર્દોષ વ્યક્તિ છે, કે આવવા જવાનું ભાડું લીધું ને આપણે એમને રાખ્યા કોઈ હોટલમાં કે કોઈના બંગલામાં, અને એ લેક્ચર આપીને જતા રહ્યા. જ્યારે ખરેખર એવું બન્યું કે એમણે એમાંથી 50-60 હજાર રૂપિયાની આવક કરી, અને આ નાણાં એમણે એમની સંસ્થામાં જમા કરાવ્યા. આ આખી બાબતમાં કોઈ સામાન્ય વ્યક્તિએ આવું કર્યું હોત તો કોઈ ચર્ચાનો જ વિષય નહોતો, કે કરે છે, ઘણા બધા કરે, કર્યું. પણ એ વ્યક્તિએ આ કર્યું કે જે આખા દેશની એક મૂવમેન્ટ લીડ કરી રહ્યા છે અને આખા દેશને ભ્રષ્ટાચારથી મુક્ત કરાવવા માંગે છે. આ વાત એવી છે કે કોઈ જૈન સાધુ અભક્ષ્ય, જે ન ખવાય એવું હોય, જૈન ધર્મમાં જેની મનાઈ હોય એ ખાય છે. ધારો કે કોઈ જૈન સાધુ બટાકા ખાય કે ડુંગળી ખાઈ લે તો એ મહાપાપ છે, મહાપાતક છે. કોઈ સામાન્ય જૈન કદાચ ડુંગળી બટાકા ખાય તો એ સમજી શકાય એવી વસ્તુ છે કે ભાઈ એ બહુ સામાન્ય માણસ છે અને એને એ જૈન ધર્મ પાળે છે, છતાં પણ એ બટાકા ડુંગળી ખાઈને જૈન ધર્મ પાળી રહ્યો છે. પણ કોઈ જૈન સાધુ પાસે એવી આશા ન રાખી શકાય કે આવું કામ કરે. એ જ વાત હવે કિરણબેનને લાગુ પડે છે. કિરણબેન આખા દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માંગે છે, સ્ટ્રોંગ લોકપાલ બિલ લાવવા માંગે છે, અને એ પોતાની સંસ્થાઓમાં અને બીજી સંસ્થાઓ સાથે આ રીતે નાણાકીય હેરાફેરી કરે છે. ઉદ્દેશ સારો હોવા છતાં પણ આ એમની હેરાફેરી છે. એને મિસ એપ્રોપ્રિએશન કહેવાય કે એમણે મિસ એપ્રોપ્રિએટ કર્યા. જે વસ્તુ માટે નાણાં હતા એ નાણાંથી એ વસ્તુ નહીં ખરીદી, કદાચ સેવા કરી, પણ એમણે બીજું કામ કર્યું. તો નૈતિક રીતે કિરણ બેદી એ ભૂલ કરી છે, ખોટું કર્યું છે, અને જ્યારે આખા દેશના ભ્રષ્ટાચારની એ વાત કરતા હોય ત્યારે આ એમનો ભ્રષ્ટાચાર છે. એ જે દલીલ કરી રહ્યા છે કે એ પૈસા મેં ક્યાં પર્સનલ વાપર્યા છે, એ પૈસા તો મેં મારી સંસ્થામાં જમા કરાવી દીધા. હવે આ જ દલીલ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અંતુલે સાહેબ કરતા હતા. અંતુલે કોંગ્રેસના બહુ મોટા ગજાના નેતા હતા, મુસ્લિમ હતા અને મુંબઈના એટલે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી થયા. એમણે એક ટ્રસ્ટ બનાવ્યું અને એ વખતે સિમેન્ટની ભારે અછત હતી, ખૂબ અછત હતી, એટલે દરેક બિલ્ડરે અમુક કોટા કરતા વધારાનો કોટા જોઈતો હોય તો મુખ્યમંત્રીના કોટામાંથી જ એને સિમેન્ટ મળે, અને મુખ્યમંત્રી પાસે સિમેન્ટનો કોટા લેવા જાય એટલે એ એમના ટ્રસ્ટમાં એ જે બિલ થતું હોય સિમેન્ટનું એના 10% જમા કરાવડાવે. એટલે કોઈ 1 કરોડનો સિમેન્ટ લીધો એમની પાસેથી, કોટા લીધો, તો એમણે 10 લાખ રૂપિયા અંતુલે સાહેબના ટ્રસ્ટમાં જમા કરાવવાના, અને એનાથી અંતુલે સાહેબ એમના સમાજની સેવા કરવાના હતા. અને આ વાત બહાર આવી, અંતુલે સાહેબને રાજીનામું આપવું પડ્યું. અંતુલે સાહેબ આ જ દલીલ કરતા હતા કે જે અત્યારે આપણા બેબી બેન કરી રહ્યા છે, કિરણ બેન કરી રહ્યા છે. એ કહેતા હતા કે હું ક્યાં પૈસા નડક્યો છું, જો મારા દિલમાં ચોરી હોત તો મેં આ પૈસા 2 નંબરમાં લીધા હોત, રોકડા લઈ લીધા હોત. હું તો ચેકથી લઉં છું, ડોનેશન લઉં છું અને ટ્રસ્ટમાં જમા કરાવું છું, એક પણ ચેક ઓછો વધતો નથી. મેં જેટલા સિમેન્ટનો કોટા આપ્યો એની સામે જે રૂપિયા આવ્યા એ બધા જ રૂપિયા ચેકથી લીધા અને એ મેં મારા ટ્રસ્ટમાં જમા કરાવ્યા. પણ ઇન્ડિયન એક્સપ્રેસમાં એ વખતે અરુણ સોરી સાહેબ નવા નવા એડિટર હતા અને એમણે આની સામે જબરજસ્ત ઝુંબેશ ચલાવી, અને ઇન્દિરાજીના જમાનામાં ભ્રષ્ટાચાર માટે અંતુલે સાહેબ બરતરફ થઈ ગયા, એમને રિઝાઇન કરવું પડે.
હવે અંતુલે ભ્રષ્ટાચારી કહેવાય છે. બધા જાણે છે કે અંતુલે ભ્રષ્ટાચારી મુખ્ય પ્રધાન તરીકે એમને કાળી ટીલી લાગી ગઈ. અંતુલે સાહેબ જે બચાવ કરે છે એમાં અને કિરણ બેદી જે બચાવ કરે છે એમાં તમને કોઈ ફેર લાગે છે? વાત તો અંતુલે સાહેબની પણ સાચી છે કે ભાઈ મેં પૈસાને હાથ નથી લગાડ્યો, મેં ચેક ટુ ચેક પૈસા લીધા છે, એ બધા ચેક ટ્રસ્ટમાં જમા કરાયા છે. હા, એમાંનો એક ટ્રસ્ટી હું પણ છું અને બીજા બધા નામાંકિત વ્યક્તિઓ એમાં ટ્રસ્ટી છે. બિન મુસ્લિમો પણ એમાં ટ્રસ્ટીઓ હતા, માત્ર મુસલમાન ટ્રસ્ટ નહોતું, એમના વિસ્તારના ડેવલપમેન્ટ માટેનું ટ્રસ્ટ હતું. પણ હાઈકોર્ટે નહીં માન્યું વાત, પ્રજાએ નહીં માની, ઇન્દિરાજી પણ એ વાત સ્વીકારી લેતા પણ લોકોનો એટલો બધો પ્રચંડ વિરોધ થયો અને ઇન્ડિયન એક્સપ્રેસે એટલી બધી મોટી ઝુંબેશ ચલાવી કે અંતુલે સાહેબે રાજીનામું આપી દીધું. તો આ જ વાત હવે કિરણ બેદી કરી રહ્યા છે. એ જ વાત રાજા કરી રહ્યા છે. જે કિરણ બેદીનો જે બચાવ છે રાજાનો બિલકુલ એ જ બચાવ છે. રાજા કહે છે કે મેં સસ્તા ભાવે આ 2G સ્પેક્ટ્રમ આપ્યા કંપનીઓને. મારો નેક ઈરાદો હતો, બહુ જ સારો ઈરાદો હતો અને એના પરિણામો પણ એવું જ કહે છે. રાજા કહે છે એ વાત સાચી પણ છે કે સાવ સસ્તા ભાવે, મફતના ભાવે, પાણીના ભાવે એમણે 2G સ્પેક્ટ્રમ ફાળવ્યા. એને કારણે આખી દુનિયામાં, ભારતમાં મોબાઈલ ચાર્જિસ આખી દુનિયામાં ઓછામાં ઓછા છે, સાવ ઓછા છે. સાવ વિકસિત દેશોમાં આપણા કરતા 8 ગણા 12 ગણા 14 ગણા ભાવ છે. આપણે 1 સેકન્ડમાં 1 રૂપિયા 1 સેકન્ડમાં 1 મિનિટ આખા દેશમાં વાત કરતા થઈ ગયા છે. હવે તો કઈ 50 1 મિનિટનો ભાવ ક્યાંક તો એનાથી પણ ઓછો થઈ ગયો છે. તો આપણે બધાએ તો એ રાજાને થેન્ક્સ ગિવિંગ કહેવા જોઈએ કે એમણે સાવ મફતના ભાવ્યા 2G સ્પેક્ટ્રમ આપ્યા, માટે તમને સાવ સસ્તા ભાવે મોબાઈલ ફોન વાપરવા મળ્યા છે. દલીલ તો રાજાની પણ આ જ છે કે મેં શું ખોટું કર્યું છે? મેં કઈ ખોટું નથી કર્યું, મેં તો દેશની સેવા કરી છે. તો રાજા કહે છે એ વાત હવે આપણા કિરણ બેદી બહેન કહી રહ્યા છે કે મેં કશું ખોટું નથી કર્યું, મેં જે પૈસા લીધા સંસ્થા પાસેથી એનો જે ડિફરન્સ છે. અને કહે છે મેં કેવી સાદગી કરી, હું મને સામેની સંસ્થાવાળા ઈચ્છતા હતા કે હું ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરું, એના માટે તૈયાર હતા. એમણે મને એના ચેક મોકલ્યા છે કે પૈસા મોકલ્યા છે, પણ મેં ઇકોનોમિક ક્લાસમાં મુસાફરી કરી, હું સાદાઈથી રહી અને એ સાદાઈને એટલે રાખી કે હું મારી સંસ્થાને મદદ કરી શકું. કિરણબેન છે કે ટી મન્નાના બધા સભ્યો સામે આક્ષેપો થતા હતા અને મેં વારંવાર, મેં પોતે એમ કહ્યું છે કે ચાલો એક કિરણબેન તો છે કે જે બિલકુલ શુદ્ધતમ માણસ છે આ ટી મન્નામાં, પણ હવે જે કિરણ બેદીનો રથ યુધિષ્ઠિરના રથની જેમ 2 ફૂટ અધ્ધર ચાલતો હતો જમીનથી, એવું કહેવાય છે કે યુધિષ્ઠિરનો રથ જમીનને અડકતો નહોતો, એ જમીનથી 2 ફૂટ અધ્ધર ચાલે. યુધિષ્ઠિર રથમાં સવાર થાય એટલે ઘોડા સાથે રથ 2 ફૂટ અધ્ધર થઈ જાય, એટલું બધું એમના સત્યનું વજન હતું. અને પછી જયારે બોલ્યા કે નરોવા કુંજરોવા, ત્યારે એમનો રથ જમીનથી માત્ર 6 ઇંચ અધ્ધર થઈ ગયો, 1.5 ફૂટ નીચે આવી ગયો. કિરણ બેદીના કેસમાં પણ એમની સામે બધા જ જે માનની નજરથી જોતા હતા એમાં ચોક્કસ ઘટાડો થયો છે. એમણે મિસ એપ્રોપ્રિએશન ઓફ મની કર્યું છે, ના કહેવાશે નહીં. એમણે સામાનો વિશ્વાસઘાત કર્યો છે, સામી સંસ્થાઓએ એમની પર જે વિશ્વાસ રાખી અને એમને ઇકો ફર્સ્ટ ક્લાસનું ભાડું ચૂકવ્યું અને એમાં એમને જે કન્સેશન મળતું હતું એનો પણ એમણે ઉલ્લેખ નહીં કર્યો અને બધા પાસેથી પૂરેપૂરું ભાડું વસૂલ લીધું, એ પણ મિસ એપ્રોપ્રિએશન છે. સાથે સાથે સામી સંસ્થાની જોડે છેતરપિંડી છે, કાયદેસર તો આ ગુનો બને છે. એમણે ખુલ્લમ ખુલ્લા નવું હેડ પાડવું જોઈતું હતું કે મારા લેક્ચરનો ભાવ 40,000 રૂપિયા છે,
તમે મને મારી સંસ્થામાં 40,000 જમા કરાવો તો હું તમારે ત્યાં લેક્ચર આપવાનું. એમને ખુલ્લા મને અને સ્પષ્ટ રીતે કહીને પૈસા લીધા હોત તો હું માનું છું કે એમણે કશું ખોટું નહોતું કર્યું, પણ જે રીતે એમણે આ પૈસા લીધા એ રીતે એટલું ચોક્કસ કહેવાય કે ટી મન્ના પાસે હવે એમની આખી ટીમમાંથી જે મુખ્ય 5 જણની ટીમ છે એમાં બધા જ એક યા બીજી રીતે ભ્રષ્ટાચારમાં ક્યારેક ને ક્યારેક સપડાયા છે. અને ટી મન્ના ના કોઈ પણ સભ્ય સામે જ્યારે કશુંક પણ વાત આવે છે ત્યારે કેજરીવાલ અને અન્ના બચાવ કરે છે અને એમ કહે છે કે આ તો કાવતરું છે. લોકપાલ બિલ પરથી લોકોનું ધ્યાન ખેંચવા માટેનું આ કાવતરું છે. આ કાવતરું હોય તો પણ મને કહેવા દો અન્ના કે તમારા જે સદસ્ય છે ટીમ ઇન્નાના અન્નાના જે સભ્યો છે એનું માન લોકોમાંથી ઘટતું જાય છે અને તમારી પાસે તો એક્સ્ટ્રા ઓર્ડિનરી આશા રાખે છે, ખૂબ મોટી આશા રાખીએ છીએ કે ભાઈ ટીમ અન્નાના લોકો તો બિલકુલ સતી સાવિત્રી જેવા પવિત્ર હોવા જોઈએ, બિલકુલ બેદાગ હોવા જોઈએ. આજે જ છે પાછું છાપામાં કે ફરી વાર ઇન્કમટેક્સ વાળાએ 9 લાખ રૂપિયાની નોટિસ આપી છે કેજરીવાલ સામે. અને એમાં પણ હું કહી ચૂક્યો છું કે કેજરીવાલ ગુનામાં છે, વાંકમાં છે. આ 9 લાખ રૂપિયા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ખરેખર એમની પાસે માંગે છે, હકથી માંગે છે, પજવવાનો સવાલ નથી. એમણે અભ્યાસની રજા 2 વર્ષ ભોગવી અને પગાર લીધો અને પછી ટર્મ્સ કન્ડિશન પ્રમાણે નોકરી પૂરી નથી કરી એટલે કેજરીવાલ 9 લાખ રૂપિયા બા ઇજ્જત ભરી દેવા જોઈએ. ક્યાંથી ભરું એવો સવાલ કરવાને બદલે ક્યાંકથી પણ લાવીને આ રૂપિયા જમા કરાવી દેવા જોઈએ. એટલે આ દેશની એક કમબખ્તી છે. મેં પહેલા પણ કહ્યું હતું કે આ દેશમાં ભ્રષ્ટાચાર વિરોધી ચળવળ બહુ ચાલશે નહીં, કારણ કે 2 ભાગ નથી દેશમાં કે આ ભ્રષ્ટાચારીઓ છે અને આ બધા વગર ભ્રષ્ટાચારીઓ છે. નાના મોટા દરેક જણ આપણે બધા જ, હું પોતાની જાતને પણ બાકાત નથી રાખતો, જ્યાં મળે ત્યાં જે રીતે મળે ત્યાં લાભ લઈ લઈએ છે અને પછી આશા રાખીએ છીએ કે બાકીના ભારતવાસીઓ ભ્રષ્ટાચારથી મુક્ત થઈ જાય, પણ એ થશે નહીં. એટલે કિરણ બેદીએ પણ આ જે રકમો એમની સંસ્થામાં જમા કરી છે એ રકમો જે તે સંસ્થાને પાછી વાળીને આ વાતનું પ્રાયશ્ચિત કરી લેવું જોઈએ, સ્વીકારી લેવું જોઈએ કે ભૂલ થઈ ગઈ છે અને ફરી હું આવું નહીં કરું. તો એમની શોભા વધત અને ટીમ અન્નાનું ને અન્નાજીનું પણ ઘણું સારું લાગત. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી